પાપ દુનિયામાં પ્રવેશ કરો હ. આદમ અને તેની બાઈકો દેવ મારફતે તેને સાથે બનવેલ તે સુંદર બાગમાં રહેતા ખૂબ ખુશ હતા. તેને માસૂન કોની બી કપડાં નહીં પોવા હતા. તરી પણ એ ગોટકન તેને માસૂન કોનાલા લાજવેલ નહીં. કાહકા દુનિયામાં પાપ નહીં હતા. તે કાયમ તે બાગમાં હિંડે કરો હતા અને દેવલા ગોઠી કરો હતા. પણ તે બાગમાં એક સાપ હતા તો ખૂબ ધોકા દેનાર કપટી હતા. તેની તે બાઈકોલા શોધના કાંઈ ખરેખર દેવની એ બાગને કોને પણ ઝાડને ફળા ખાવલા સાથે ના પાડેલા હા? તે બાઈકોની જવાબ દીધા દેવની આમાલા સાંગા હકા આમી તે ખરા અને ખોટા ગેનના ઝાડ સિવાય કોને પણ ઝાડના ફળા ખાઈ શકજો. દેવની આમાલા સાંગા હકા જો તુમે તે ફળા ખાઈનાશ કાં તો તેલા હાથ લાવનાશ બી તો તુમે મરી જશા. તે સાપની બાઈકોલા જવાબ દીધા એ ખરા નહીં આહા તુમે નહીં મરા. દેવલા માહિત આહા કા જીસા તુમે તે ફળા ખાશાલ તુમે દેવને જીસા હોઈ જશાલ અને તેને જીસા ખરા ખોટાલા સમજુલા લાગશાલ. તે બાઈકોની હેરા કા તે ફળ મનલા ગમતીસા હતા અને સ્વાદિષ્ટ દેખાઈ જ હતા. તે બી સમજદાર બનુલા માગ હતી. તે સાટે તેની ફળા તોડી ખાઈ લીની માગુન તીની તીને ગોહોલા જો તીને હારી હતા તે ફળ દીની અને તેની બી ખાઈ લીધા. અચાનક તેના ડોળા ઉગડાઈ ગયા અને તેહાલા માહિત પડના કા તે નાગા હતા. તેહી પાનાસાહલા એક હારી સીવીની તેના કપડાં બનવીની તે કમ તેને શરીર સહલા ઢાકુલા કોશિશ કરના. તાહા ગોહો અને બાઈકોની તે બાગમાં દેવ હિંડો હતા તેના જાપલા આયકના તે દોની દેવલા હેરી દપી ગયા. તાહા દેવની ગોહલા જાપ દીધા તું કઠા આહાસ. આદમની જવાબ દીધા માં તુલા બાગમાં હિંડતા આયક ના અને માં બીહી ગયેલ કાકા માં નાગ હતા તે સાટે દપી ગયેલ. માગુન દેવની શોધા તુલા કોની સંગા કા તું નાગા આહાસ કાય તું તી ફળ ખાઈ ના હાસ જેલા ખાવલા સાટે માં તુલા ના પાડનેલ હતા. ગોહની જવાબ દીધા તું માલા જી ઈ બાઈકો દિયેલ આહા તીની જ માલા તી ફળ દીધા. તાહા દેવની બાઈકોલા શોધા તું ઈ કાંઈ કરની તી બાઈકો સાંગની સાપની માલા ધોકા દિયેલ આહા. દેવની સાપલા સાંગા તું સાપી તહાસ તું તુને પોટને શક્તિ કંચાલશીલ અને માટી ચાટશીલ. તું અને ઈ બાઈકો એક દૂસરે હારી નફરત કરશા અને તુના વંશ અને તીના વંશ બી એક દૂસરે હારી નફરત કરતી. એ બાઈકોના વંશ તુને ડોકીલા સુંદી ટાકતી અને તું તીને ગોડાલા ચાવશે. તાહા દેવની બાઈકોલા સાંગા તું પોસા સહલા જલમ દેવલા તી પકા દુઃખદાયક કરીન તું તુને ગોહો પાસી લાલચ રાખશીલ અને તો તુને વર રાજ કરીલ. દેવની ગોહોલા સાંગા તું તુને બાઈકોના આયક નહાસ અને માની આજ્ઞા નહીં માનેલ તે સાટી જમીન સાપિત હોય નહીં અને તુલા અનાજ ઉગવલા સાટી કઠિન મહેનત કરવાની જરૂર પડેલ. આતા તું મરી જાશીલ અને તુના શરીર માટીમાં મેળી જઈલ. તે ગોહોની તેને બાઈકોના નાવ હવા પાડના જેના અર્થ હા જીવન દેનારી કાહકા તી અખે જાતિસી આયુષ બની. અને દેવની આદમ અને હવાલા જનાવરાશે કાતડા કન બનવેલ કપડાં પોવાડના. માગુન દેવની સાંગા આતા બેસ અને વેટ જાણતા હા તહા માનુષ આપલે જીસા હોઈ ગયે તે સાટે તેહાલા તે જીવનને ઝાડને ફળલા નહીં ખાવ દેવલા પડો કા તે કાયમને સાટે જીતા રહો. તે સાટે આદમ અને હવાલા તે બાગ માસૂન બહેર કાઢી દીના અને દેવની કોના લાભી તેને જીવનને ઝાડને ફળલા ખાવલા અટકરુલા સાટી તે બાગને મુખ્યદાર પાસે શક્તિશાળી દેવદૂતલા બિસવી દીધા.